બેવફાપતની 14 વર્ષ પહેલાં આત્મહત્યાનો કાવતરો રસનાથ 14 વર્ષે જીવતી મળી, કેવી રીતે જુઓ સંપૂર્ણ અહેવાલ. આ બાબતે વાત કરીએ તો આ સનસનીખેજ ઘટનાની વિગત જોઈએ તો ડીસા તાલુકાના મુઠેડા ગામના વિજુભાઈ માણાજી રાઠોડને ખેમણા ગામની ભીખીબેન પ્રકાશભાઈ પંચાલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે આ ભીખીબેન પંચાલનું લગ્ન જીવન હતું, જોકે આ ભીખીબેન પંચાલનું લગ્ન જીવન બીજી જગ્યાએ કરાવી દીધું હતું. પાટણ તાલુકાના બાલવા ગામે ભીખીબેનને લગ્ન કરી દેવાયા હતા. જોકે વિજુભાઈ અને ભીખીબેન બંનેને પહેલેથી જ પ્રેમ સંબંધ હતો, તેમની સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ તેઓએ એક સનીખેજ ક્રાઇમ ખેલ્યો. ખેમણા ગામની જે અસ્થિર મગજની મહિલા હતી શારદાબેન રાવલ, તેઓએ તેમને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું, જેમાં બે અન્ય વ્યક્તિઓને પણ સહારો લીધો. આજથી 15 વર્ષ પહેલાં અસ્થિર મગજની મહિલા શારદાબેન રાવલને એક રાત્રિ DIG જીજે 8F1563 નંબરની ગાડીમાં અપહરણ કરી અને ખેમણા ગામમાં ડેરી પાસે લઈ જઈ અને તેની ગળું દબાવીને આરોપીએ હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ મૃતક મહિલાના શરીર પર અને મોઢા પર કેરોસીન છાંટી તેના મોતને અંજામ આપ્યો. જોકે આ હત્યામાં સંડોવેલ બંને પ્રેમીઓ વિજુભા અને ભીખીબેનની સાડી મૃતક શારદાબેનના બાજુમાં મૂકી દીધી અને ખોટા પુરાવા ઉભા કર્યા અને ભીખીબેનની હત્યા થઈ હોવાનું જાહેર કર્યું. જોકે આ ઘટનાના 15 વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો. ભીખીબેન જે પોલીસ ચોપડે મૃત્યુ પામી હતી તે જીવતી હતી અને તે હત્યારી હતી. જોકે 2 માસ અગાઉ ખેમણા ગામમાં 20 લાખની ઘરફોડ ચોરી થયેલી અને આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પોલીસ તપાસ બાદ આ ચોરીનો આરોપી વિજુભાઈ માણાજી રાઠોડ ઝડપાયો હતો. જોકે પોલીસને ત્યારબાદ શંકા ગઈ હતી અને પોલીસની આકરી પૂછપરછમાં વિજુભાઈ ભાગી પડ્યો હતો. ત્યારબાદ પોલીસની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે 15 વર્ષ અગાઉ જે ખેમણા ગામની મહિલાની હત્યા કરાઈ તે પોતે અને તેની પ્રેમિકા ભીખીબેન કરી હોવાનું કબૂલ્યું. જોકે આ બંને હત્યા કર્યા બાદ મહેસાણામાં નામ બદલીને રહેતા હતા. ત્યારે ખેમણા ગામે લાખોની ચોરીમાં પોલીસે જે આરોપીને ઝડપ્યો હતો તેમાં એક નિર્દોષ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. અત્યારે તો પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. ત્યારે 15 વર્ષ પહેલાં થયેલી પોલીસની કામગીરી બાબતે સવાલ ઉઠ્યા છે. 14 વર્ષ પહેલાં અસ્થિર મગજની મહિલાની હત્યા કરાય અને ખોટા પુરાવા ઊભા કરી અને જીવતી મહિલાને મૃતક બતાવાય, જેને લઈને આ જીવતી મહિલાના સાસરિયા પર પોલીસ ફરિયાદ થઈ, જેઓ આરોપીઓ સાબિત થયા અને તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો. જોકે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેઓ નિર્દોષ છૂટ્યા હતા, પરંતુ જે પ્રકારે પોલીસે 15 વર્ષ પહેલાં તપાસ કર્યા વગર નિર્દોષોને આરોપીઓ બનાવી દીધા, નિર્દોષ મહિલાની હત્યા થઈ હતી, ત્યારે 14 વર્ષ મહિલાની પોલીસ તપાસ સામે પણ આજે સવાલ ઉઠ્યા છે. જોકે અત્યારે તો એક નિર્દોષ મહિલાને જીવ ગુમાવ્યો હતો અને આ 2 જે શાતિર પ્રેમી યુગલ હતા તેઓએ પોલીસને ઝડપ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે નિર્દોષે આ શા માટે સજા ભોગવવી જોઈએ તેવું લોકોમાં સર્જાઈ રહ્યું છે. આજથી લગભગ 2005 સાલની અંદર ભાઈ પ્રકાશભાઈના લગ્ન ખીમણા કરેલા હતા, બરાબર. એ ભાઈ ભીખીબેન એમની પત્નીનો એ આવતા જતા અને પાછળથી એમને 2005ની અંદર એ ગોમના ને અમારા પંચાલના કુટુંબના કહેવા પ્રમાણે પોતી ઘેરે હું જેલા હતા રાતે, અને રાતના લગભગ એમનો બાબલો યશ કરીને જ્યારે જાગ્યો અને રોવા મળ્યો ત્યારે આ ગરદાની ખબર પડી કે બાબલો કેમ રોવે છે. એટલે એ જઈને ત્યો જોયા, એટલે આ ભીખીબેન ખાટલામાં નહોતા એટલે આજુબાજુ તપાસ કરતા આ કુટુંબના અમને ગોમના આગેવાનો તરીકે જોણ કરવા આવ્યા. એટલે અમે બધે જોવા જાય તો આ ભાઈ ત્યાં બળેલી જ હતી, એટલે એનો પૂરો ગમે તે હોય પણ કોઈ ઓળખી તો ના કે એના પુરાવાનો નાશ કરવા ગમે તે ગમે એની કૃત્ય કર્યું હોય એ પુરાવો નાશ કરેલો. એમના પિયરીને કીધું, બધાએ કીધું, એમની દવાખાને લઈ જાય, એમનું PM કરાયું. એ બાદ આ વર્ષો થતા વર્ષો પછી આ કુટુંબ તો વેર વિખર થઈ ગયું, ખેદાન મેદાન થઈ ગયું, એમના ઉપર કાળો કલંક લાગી ગયો સમાજનો ગામનો. અને આજ કુદરતે ભગવાન બનાસકાંઠાની પોલીસની મહેરબાનીથી એમને હું ગામના આગેવાન તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ સપોર્ટ આલવા વાળો તો એનું પણ હજુ હું તો સાહેબને વિનંતી કરું છું કે હજુ આનું રહસ્ય નીકળે એટલું ગાઢજો, જેમ કે અમને સમાજની અંદર ચોખા કરે બરાબર, અને અમારી ગામની અંદર પણ અમે આજે ચોખા થઈ ગયા બરાબર. આજે અમારે તો આજના દિવસે અમને આ બધો ચોર ગણ્યા હતા કે આ લોકોએ આને મારી અને મારી નાખી છે બરાબર.
આ હકીકત થઈ જતી હે. મને કુદરતી બચાયા, પણ અમારો કે નથી કહેતા કે આમાં પાપ છુપાયું રહેતું નથી કદીએ. માનનીય એસપી શ્રી પ્રદીપ સેજલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા 2 માસ પહેલાં એક ખીમાણા ગામની 20 લાખની ઘરફોડ ચોરીમાં એક આરોપી અટક કરવામાં આવેલ હતો, જેની ઉડાણપૂર્વક તપાસ કરતાં એલસીબી ટીમને શંકા પડી હતી. અને એમાં જણાવવા મળ્યું કે આ જે આરોપી હતો, જેના નામ બીજુજી માણાજી રાઠોડ હતો, આ પોતાની બાયરી સાથે જ મહેસાણામાં રહેતો હતો. અને વધુ તપાસ હાથ ધરાવતી એલસીબી પોલીસની જુદા જુદા ટીમો ભાગ પાડવામાં આવેલ હતી. અને જેમાં વધારે તપાસ કરતાં પોલીસને જણાવવામાં આવ્યું કે એની જે પત્ની છે એના હાલમાં જીવતી છે, અને આ પહેલાં બાવળા ગામ પાટણમાં એના બીજા નામથી, જેના અસલ નામ હતો એના નામથી, ત્યાં એનો 398 મુજબ 7/2/2005 ગુના નોંધવામાં આવેલ હતો એના પોતાના સાસરા વિરુદ્ધ. વધારે તપાસ કરતાં પોલીસને ખબર પડી કે જે બંને મળીને કાવતરું રચ્યા હતા, અને ત્યાં ખીમાણા ગામની એક અસ્થિર મગજની સ્ત્રી શારદાબેન ચોથાભાઈ રાવળનો બંને ટાર્ગેટ બનાવી સાથે જ એના 2 મિત્રો સાથે લઈને કાવતરું રચી હતી. અને પછી આ 4 લોકો દ્વારા આ અસ્થિર મગજની જે બેન હતી એનો મારવામાં આવ્યું. અને પછી ખોટા પુરાવા ઊભા કરવા માટે જે એમાં આરોપી મહિલા દ્વારા પોતાના ઘરમાંથી ડબલું લાવવામાં આવ્યું, પોતાની સાડી પણ ગોઠવામાં આવી, એક આખો ખોટો પુરાવો અને ક્રાઇમ સીન ઊભા કરવામાં આવ્યો. પછી આ બેન હાલમાં જીવતી છે અને એના સાસરા વિરુદ્ધ 2005 ગુના દાખલ થયેલા હતા. અને વધારે તપાસ કરતાં પોલીસને જણાવવામાં આવ્યું કે આ લોકો દ્વારા એને જીપનો ઇસ્તેમાલ પણ કરવામાં આવેલ છે. અને હાલમાં પોલીસે બહુ ઉડાણપૂર્વક તપાસ કરીને આજે 2005 એક કાવતરું રચીને અસલમાં એક જે મર્ડર હતો, જેના 306 દાખલ કરવામાં આવેલ હતો ખોટી રીતે, આ પોલીસ દ્વારા, એલસીબી ટીમ દ્વારા એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.